साउथ कोरिया, नॉर्थ कोरिया अने अमेरिका ना विषे बात करे छे। कोरियन पेनन्सुला, बराबर, कोरियन पेनन्सुला। पेनन्सुला नो मतलब तमने खबर होवी जोईए, पेनन्सुला नो मतलब थाय द्वीपकल्प। द्वीपकल्प एटले शुं? तो द्वीपकल्प एटले के एवी जग्या के जेनी त्रण बाजू पाणी होय अने एक बाजु जमीन होय, बराबर, तो एने पेनिन्सुला कहेवाય છે। આપણે ભૂતકાળમાં પણ ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છે। ક્રાઇસિસ ચાલી રહી છે ત્યાં, કોની કોની વચ્ચે? એક તો નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે, અને એની અંદર અમેરિકા જે છે એ ઇન્ટરવીન કરી રહ્યું છે, બરાબર, એની અંદર કંઈક દખલગીરી કરી રહ્યું છે। નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલતું હતું, બરાબર, બંનેની વચ્ચે ડીમિલિટરીઝ ઝોન આવેલો છે, બરાબર। ડીમિલિટરીઝ ઝોન ક્યાં આવેલો છે? નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા, એટલે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે આવેલો છે। નોર્થ કોરિયાની વાત કરીએ તો નોર્થ કોરિયા જે છે એ એક રીતે આપખુદશાહી છે। શું છે? આપખુદશાહી। તેની અંદર કોણ છે? કિમ જોંગ ઉન। કિમ જોંગ ઉન એમને જે મજા આવે એવી જ રીતે વર્તે છે અને એવી જ રીતે બધું કાર્ય કરે છે, બરાબર। ચાઇના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે ત્યાંના લોકોની, ત્યાંના જો નોર્થ કોરિયાના જે શાસક જે છે કિમ જોંગ ઉન, એ જેવું કહે એવું તે લોકોએ કરવાનું છે। એ એવું કહી દે કે બધા વ્યક્તિઓએ ટકો કરાવી નાખવાનો, વાળ નહીં રાખવાનો, તો બધાએ એવું કરવું પડે, બરાબર। મતલબ કે ઘણા બધા સ્ટ્રિક્ટ રૂલ છે ત્યાં, અમુક તો એવા પણ રૂલ છે કે કોઈ એક વ્યક્તિ ગુનો કરે, બરાબર, તો એની 3 પેઢી સુધી એમને સજા આપવામાં આવે છે, બરાબર। તો આવી રીતે ઘણા બધા સ્ટ્રિક્ટ રૂલ છે, પરંતુ પહેલાં આપણે આ જે છે એને આપણે મેપની અંદર જોઈ લઈએ। તો આ ભારત છે, બરાબર, અહીંયા ઇન્ડિયા, અને આ સાઉથ કોરિયા અને આ નોર્થ કોરિયા, અહીંયા જોઈ શકો છો આની સરહદ જે છે, નોર્થ કોરિયાની સરહદ એ અહીંયા ચાઇના સાથે પણ ટચ કરે છે, બરાબર। નોર્થ કોરિયા એક રીતે આપખુદશાહી છે, એટલે કે ત્યાંનો શાસક જે છે એ પોતાનું, કિમ જોંગ ઉન, એ પોતાના મનનું ધારેલું તે કરે છે। થોડા સમય પહેલાં ડેમોક્રેસી ઇન્ડેક્સ આવેલો હતો, બરાબર, ડેમોક્રેસી ઇન્ડેક્સ, તો ડેમોક્રેસી ઇન્ડેક્સની અંદર એટલે કે લોકશાહી ઇન્ડેક્સની અંદર સૌથી લાસ્ટ લેવલે છેલ્લા નંબરે જો કોઈ દેશ હતો તો તે નોર્થ કોરિયા હતો, બરાબર, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારની લોકશાહી છે નહીં, લોકોનું કોઈ પણ પ્રકારનું શાસન છે જ નહીં, તો આ તમને ખબર હોવી જોઈએ। તો અમેરિકા અને જો સાઉથ કોરિયા જે છે એની બાજુમાં, ત્યાં અહીંયા જો સાઉથ કોરિયા આપણે જોઈ શકીએ છીએ, સાઉથ કોરિયા, તો સાઉથ કોરિયા જે છે ત્યાં લોકશાહી છે એ તમને ખબર હોવી જોઈએ, ત્યાં શું છે લોકશાહી છે, બંને વિશે થોડી થોડી વાત કરી લઈએ, બરાબર। તો સાઉથ કોરિયા જે છે એનું પાટનગર કયું છે? એનું પાટનગર છે સિઓલ, અને નોર્થ કોરિયાનું પાટનગર છે પ્યોંગયોંગ, બરાબર, પ્યોંગયોંગ, આ પણ તમને ખબર હોવી જોઈએ। તો હવે અમેરિકા જે છે આની અંદર ઇન્ટરવીન કરી રહ્યું છે, એ બધી વસ્તુ આપેલી છે। નોર્થ કોરિયા જે છે એટલે કે ઉત્તર અમેરિકા, ઉત્તર કોરિયા, એ ન્યુક્લિયર હથિયારને આવી બધી વસ્તુ બનાવતું રહે છે, વારંવાર મિસાઇલને એ બધું ટેસ્ટ કરતું હોય છે, એટલે અમેરિકાને મજા આવતી નથી, બરાબર। અમેરિકા એને વારંવાર કહે છે કે તમે આ બધા ન્યુક્લિયર પ્રોગ્રામ્સને આ બધી વસ્તુ બંધ કરો, મિસાઇલનું ટેસ્ટિંગ, અમુક વાર તો ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પણ બનાવતા હોય છે, એટલે કે ખૂબ લાંબા અંતરની, જેમ કે 20,000 કિલોમીટરના અંતરની, એટલે કે 20,000 કિલોમીટર એટલે એક એવું સમજી શકો છો, એક ખંડમાં બેઠા બેઠા છે એક બીજો ખંડ જે છે ત્યાં સુધી એ મિસાઇલ છોડી શકાય, 20,000 કિલોમીટર એટલે તમે અંદાજ લગાવી શકો છો, બરાબર। એટલી મોટી મોટી લેવલની મિસાઇલનું આ ટેસ્ટિંગ કરતા હોય છે, બરાબર, પરંતુ લોકોને એટલી બધી સુવિધાને એવું બધું આપતા નથી, તો એના કારણે અમેરિકાને એને ચિંતા છે। એટલે અમેરિકાએ નોર્થ કોરિયા ઉપર ઘણા બધા સેન્કશન્સ એટલે કે પ્રતિબંધો મૂકેલા છે, બરાબર, અને એના કારણે એમનું અર્થતંત્ર પણ વ્યવસ્થિત ચાલતું નથી। તો નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે વારંવાર વાતચીત થતી હોય છે, અમેરિકા નોર્થ કોરિયાને એવું કહે છે કે તમે આ બધી મિસાઇલને, ન્યુક્લિયર ટેસ્ટને આ બધું બંધ કરી દો, તો નોર્થ કોરિયા એમ કહે છે કે તમે અમારી ઉપરના પ્રતિબંધો જે છે એ દૂર કરો, પરંતુ બંને વચ્ચે વ્યવસ્થિત રીતે વાતચીત થાય છે, પરંતુ કોઈ નિષ્કર્ષ એનો નીકળતો નથી, કેમ, કારણ કે અત્યાર સુધી 2 વખત બંને વચ્ચે મિટિંગ થઈ છે, બરાબર, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન, એટલે કે નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે, એક વખત હનોઈમાં થઈ હતી, અને પ્રથમ વખત હનોઈમાં થઈ હતી, અને બીજી વખત સિંગાપુરના સેન્ટોસા આઇલેન્ડ જે છે ત્યાં થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળતો નથી, આ ખબર હોય છે, કારણ કે નોર્થ કોરિયા જે છે એ અમેરિકા ઉપર વિશ્વાસ કરતું નથી અને અમેરિકા નોર્થ કોરિયા ઉપર વિશ્વાસ કરતું નથી। અમેરિકા નોર્થ કોરિયાને એવું કહે છે કે તમે સંપૂર્ણપણે જે ન્યુક્લિયર શસ્ત્રો જે છે એનો નાશ કરી નાખો, બરાબર, એક પણ ન્યુક્લિયર શસ્ત્ર રાખો નહીં અને આગળ જતા પણ કંઈ કરો નહીં। જ્યારે નોર્થ કોરિયા જે છે એને અમેરિકા ઉપર વિશ્વાસ છે નહીં, કારણ કે અમેરિકા જે છે એ વાત વાતમાં બદલાઈ જાય છે, જેમ કે ઈરાન સાથે અમેરિકાની ન્યુક્લિયર ટ્રીટી હતી, તમને ખ્યાલ જ હશે, ઈરાન સાથે ન્યુક્લિયર ટ્રીટી, જેની એની અંદર પણ એવી જ વસ્તુ હતી કે ઈરાન જે છે એ ન્યુક્લિયર ટેસ્ટ કે એવું કંઈ કરશે નહીં અને અમેરિકા જે છે એ એની ઉપરના પ્રતિબંધ દૂર કરશે, પરંતુ હાલમાં તે થોડા સમય પહેલાં તે તમને ખ્યાલ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ જે ટ્રીટી જે છે એ ટ્રીટીમાંથી બહાર નીકળી ગયા છે, બરાબર, તો આવી રીતે, અને આની પહેલાં પણ સદામ હુસેન, ગદ્દાફી આ બધા લોકોને પણ અમેરિકા દ્વારા મરવી નાખવામાં આવેલા છે, તો એવી રીતે નોર્થ કોરિયાના કિમ જોંગ ઉનને ભૂતકાળના અનુભવો ઉપરથી ખ્યાલ છે કે અમેરિકા ઉપર એટલો સરળતાથી વિશ્વાસ કરાય નહીં, એટલે આ બંને વચ્ચે બોન ઓફ કન્ટેન્શન છે, એટલે કે એક રીતે ડેડલોકની પરિસ્થિતિ સર્જાયેલી છે, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। બીજી અહીંયા મહત્વની વસ્તુ જોઈએ, વોર્નિંગ, હવે જો નોર્થ કોરિયા જે છે એ
साउथ कोरिया एटले के सियोल ने वारंवार वॉशिंग्टन ने वारंवार संदेश आपे छे आ मिसाइल टेस्ट ने बधु करीने सियोल एटले के साउथ कोरिया एंटी नॉर्थ डिफेक्टर ग्रुप्स हवे जो घणी बधी वार आज साउथ कोरिया जे छे साउथ कोरिया के ज्यां लोकशाही रहेली छे ए शुं करे छे ए घणी बधी वार बलून्स एटले के फुग्गा द्वारा फुग्गानी अंदर मोटा मोटा जे बलून्स मोटा मोटा फुग्गानी अंदर घणा बधा संदेश लखे छे एनी अंदर मेसेज लखे छे अने आ जे मेसेज जे छे एने फुग्गा द्वारा जे नॉर्थ कोरिया जे छे एनी अंदर पहोंचाडवामां आवे छे के जेना कारणे लोकल भाषानी अंदर त्यांना लोको जे छे ए बहारनी दुनियामां शुं चाली रह्युं छे ए जोई शके कारण के नॉर्थ कोरियाना लोकोनी पासे कोई पण प्रकारनी स्वतंत्रता छे नहीं स्वतंत्रता छे नहीं बराबर एटले बहारनी दुनियामां शुं चाली रह्युं छे बहारना लोको पासे केवा केवा प्रकारनी स्वतंत्रता केवा केवा प्रकारना ह्यूमन राइट्स केवा केवा प्रकारना अधिकारो छे ए जो ए आ फुगानी अंदर लखेल हुई अने एवा मेसेज एमने मळे तो कदाच तेओ तेमनी सरकार विरुद्ध कंईक बढ़वा के आवुं कंईक करे बराबर तो એવું કરવામાં આવે છે સાઉથ કોરિયા દ્વારા તો નોર્થ કોરિયાને તો ઓબ્વિયસ છે કે આ વસ્તુ પસંદ આવશે જ નહીં એટલે એના કારણે નોર્થ કોરિયાએ હાલમાં તે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેના જેટલા પણ કમ્યુનિકેશન છે કમ્યુનિકેશન એટલે કે વાતચીતના જેટલા પણ સાધનો જે છે એ બધાને બંધ કરી દીધા છે એ બધા રદ કરી દીધા છે હોટલાઇન્સ પણ બંધ કરી દીધી છે વોટ ઇઝ હોટલાઇન હોટલાઇન એટલે શું એ પણ સમજી લઈએ હોટલાઇન જે છે એ એક રીતનો ફોન પ્રકારની વસ્તુ છે બરાબર એક પ્રકારનું શું છે ફોન પ્રકારની વસ્તુ કે એક દેશવાળા જ્યારે બીજા દેશને ફોન કરે અથવા એક દેશને મિલિટરીવાળા બીજી દેશના મિલિટરીવાળાને આર્મીવાળાને નેવીવાળાને ફોન કરે તો એ હોટલાઇનના માધ્યમથી ફોન કરે છે બરાબર ભારત અને ચાઇના વચ્ચે પણ હોટલાઇન છે આ બધી વસ્તુ તમને ખબર હોય છે તો હોટલાઇનનો ફાયદો શું થાય છે હોટલાઇનનો ફાયદો એવો થાય કે ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા આ નોર્થ કોરિયા છે અને અહીંયા સાઉથ કોરિયા છે બરાબર તો હવે આવી રીતે માની લો કે સાઉથ કોરિયાના જે સૈનિકો જે છે એ અહીંયા સુધી પહોંચી ગયા હવે સાઉથ કોરિયાના સૈનિકો જે છે એ અહીંયા કોઈ સરહદ કે એનું કંઈક મરમ્મત એટલે કે સમારકામ કરવા ગયેલા હોય અથવા અહીંયા એક્સરસાઇઝ કરવા માટે ગયેલા હોય અથવા કોઈ બીજા કાર્ય માટે થયેલો હોય યુદ્ધના કારણથી ન ગયેલા હોય બરાબર યુદ્ધ માટે ન ગયા પરંતુ નોર્થ કોરિયાને કેમ ખબર પડે કે યુદ્ધ માટે નથી આવેલા એમને તો સામેથી બંદૂક લઈને આવતા જ હોય તો એમને તો એમ જ લાગે કે યુદ્ધ માટે આવેલા છે બરાબર એટલે એના માટે હોટલાઇન રાખેલી હોય છે એટલે હોટલાઇન દ્વારા શું થાય કે સાઉથ કોરિયાના લોકો સૈનિકો જ્યારે અહીંયા જવાનું હોય તો એની પહેલાં હોટલાઇનથી ફોન કરી અને કહી દે કે અમે આ કાર્ય માટે કે અહીંયા આ તાર તૂટી ગયો છે અથવા એક્સરસાઇઝ માટે અથવા આ વસ્તુ માટે રિપેરિંગ કામ કરવા માટે અમે આવીએ છીએ બરાબર એટલે આને યુદ્ધ સમજતા નહીં તો એને હોટલાઇન કહેવાય ફોન કરીને જણાવવાનું હોય આ તમને ખબર હોય છે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ નોર્થ કોરિયન લીડર કિમ જોંગ ઉન મેટ ઇન સિંગાપોર ટુ ડિસ્કસ ડી ન્યુક્લિયરાઇઝેશન લિટલ હેઝ બીન અચીવડ બરાબર એ હું તમને પહેલાં જ કહી ચૂક્યો છું આમ આજે કોરિયન વોર એટલે કે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચે 1950ની આજુબાજુથી આ યુદ્ધ ચાલે છે એ પણ તમને ખબર હોય છે કિમ હેડ ઇન પ્રિન્સિપલ એગ્રી ટુ ડી ન્યુક્લિયરાઇઝેશન આ બધી વસ્તુ હું તમને પહેલાં જ સમજાવી ચૂક્યો છું કે બંનેની શું શું ઓફર છે એ બરાબર આટલી વસ્તુ ખબર હોય છે બીજી કંઈ વધારે ડિટેલમાં જાણવાની જરૂર છે